જગડા ખાતે આવેલ દિવાન ધનજી શાહ હાઈસ્કૂલના યોજાયેલ શતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલ ઓપી કોહલી અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જગડિયા ખાતે નૂતન તેળવણી મંડળ સંચાલિત દિવાન ધનજી શાહ હાઈસ્કૂલ 1914માં પ્રથમ વિશ્વ યુદ્ધ સમયે સ્થપાઈ હતી. શાળાની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે, જેમાં આજરોજ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી, જેઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકાયો. આ પ્રસંગે રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરુણ સિરાણા, મંડળના રણજીતસિંહ ચૌહાણ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. શાળાએ 100 વર્ષ પૂર્ણ કરતા આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રાજ્યપાલ ઓપી કોહલીએ શાળાની આ સિદ્ધિને અદ્ભુત ગણાવી હતી. ઇસ સંસ્થાને ભારતીય સંસ્કૃતિ કી ઇસ શુભકામના કો પૂરા કિયા હૈ. 100 સાલ કી યે સંસ્થા હુઈ હૈ और उत्तरोत्तर आगे बढ़ती जा रही है, जो उसके स्वास्थ्य का लक्षण है. इसलिए इस संस्था को मैं तहे दिल से बधाई देता हूँ. इस संस्था के शिक्षकों को, इसके ट्रस्टीगण को, इसके शिक्षकों को, संचालकों को, सबको मेरी बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत बधाई. मैं देख रहा था कि ये स्कूल फर्स्ट वर्ल्ड वार के समय का है. आप जानते हैं कि 1914 से 1918 के बीच में फर्स्ट वर्ल्ड वार, प्रथम महायुद्ध हुआ था. तो हम तो इतिहास में प्रथम महायुद्ध की बातें पढ़ते हैं. मुझे मालूम नहीं कि यहाँ पर कोई ऐसा व्यक्ति होगा जो 1914 में जन्मा हो. इतना पुराना व्यक्ति शायद ही कोई हो. पर यह संस्था 100 वर्ष पुरानी हो गई है. प्रथम महायुद्ध के समय की यह संस्था है और इस संस्था के साथ बहुत बड़े बड़े लोगों का नाम जुड़ा हुआ है. तो शिक्षण प्रधान भूपेन्द्र सिंह चुड़ासमाए पण अन्य शाळा आ शाळानुं अनुकरण करी उच्च वहीवटनुं उदाहरण पूरू पाड़े एवी अपील करी हती. अपना पूर्वजोए ભવિષ્યની ચિંતા કરીને ઝઘડિયામાં દિવાન ધનજી શાહ નામની શાળાની સ્થાપના કરી આજે એ શાળાને 100 વર્ષ પૂરા થાય છે. હું અને નામદાર ગવર્નર સાહેબ આ શાળામાં આજના શતાબ્દી મહોત્સવમાં આવીને સંચાલકોને, ટ્રસ્ટીઓને, ગ્રામજનોને, શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે કે તમે આ સમાજની ખૂબ મોટી સેવા કરી છે. તમારા માધ્યમથી હું બાકી શિક્ષણ સંસ્થાઓને પણ અનુરોધ કરવા માગુ છું કે કોઈ ધ્યેય નક્કી કરીને કોઈ સમાજના આગેવાનો ચાલે તો ભવિષ્યની પેઢી તૈયાર કરવાનું કોઈ એક સાધન હોય તો એ માત્ર ને માત્ર શિક્ષણ છે.